વૃક્ષો વાવી હરિયાળી બનાવવાની નેમ સાથે તાપી જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ રાજ્ય કક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં વ્યારા ખાતે યોજાયો હતો. દેશના પ્રધાનમંત્રી દ્વારા એક પેડ માં કે નામ સાથે શરૂ કરેલ ઝુંબેશના ભાગરૂપે 75મા વન મહોત્સવની ઉજવણી થઈ હતી. ત્યારે વેસ્ટર્ન ઘાટની શરૂઆત ગણાતા આદિવાસી બહુલ તાપી જિલ્લામાં પણ વન મહોત્સવની ભવ્ય ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વૃક્ષારોપણ કરી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ હરિયાળો રાખવાની અપીલ કરી હતી. આજનો વન મહોત્સવનો કાર્યક્રમ દેશના વડાપ્રધાને એક ઝુંબેશ ઉપાડી ને તેના ભાગરૂપે એક પેડ માં કે નામ આજે વ્યારાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં હું આવ્યો, ભાગ લીધો. ખાસ કરીને જે માના નામ ઉપર પેડ રોપવાનું છે અને જતન કરવાનું છે એના ઉપર દેશના વડાપ્રધાને ભાર મૂક્યો છે. ખરેખર આજે સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો આવા 23 જેટલા વનો ઉત્પન્ન થયા છે અને ખાસ કરીને પહેલાંના જે સરકાર હતી એ સરકારોમાં આપણે જોયું છે ફક્ત વન મહોત્સવ થતો ખરો, પછી ગાંધીનગરમાં સીમિત હતો. હવે આજે તમે જુઓ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાં આજે વન મહોત્સવનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો હોય, જિલ્લા કક્ષાનો હોય કે રાજ્ય કક્ષાનો હોય, આ તમામ કાર્યક્રમો થઈ રહ્યા છે. સાથે પ્રધાનમંત્રી દ્વારા દેશને હરિયાળો કરવાને માટે એક પેડ માં કે નામ રૂપે જે ઝુંબેશ ઉપાડી છે તેમાં સૌ સહભાગી થાય તેવી અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ વાવીને તેનું જતન કરવાની હાકલ કરી હતી.